ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર. ગુજરાતમાં ધોરણ 1 થી 12 ની શાળાઓમાં દિવાળી વેકેશનના સમયમાં થયો ફેરફાર. સીએમ પટેલની મોટી જાહેરાત, તો જાણો ક્યારથી રહેશે રજા. દિવાળી વેકેશનને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત. ગુજરાત સરકારે પશુ ચિકિત્સા ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે. 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અન્વયે 250 નવા મોબાઈલ પશુ દવાખાના શરૂ કરવાની પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે. નવા 2500થી વધુ ગામોને આ વિસ્તરણનો લાભ મળશે. અંદાજે 3.25 કરોડ જેટલા પશુઓને ઉત્તમ આરોગ્યની સેવા આપવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હાલ રાજ્યમાં 460 જેટલા મોબાઈલ પશુ દવાખાનાઓ છે, જે 5300થી વધુ ગામોને સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વેકેશનને લઈને ફોરેસ્ટ વિભાગે કરી તૈયારીઓ. દિવાળી વેકેશનનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે. આ સમયે ગીરમાં લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે. આ સિવાય જંગલમાં આવેલા તુલસીશ્યામ, બાણેજ, સતાધાર, પરબની વાવ મુલાકાત પણ લોકો લેતા હોય છે. વેકેશનને લઈને તંત્રએ ખાસ તૈયારી કરી છે. પરમિટ માટે પ્રવાસીઓને વધારે રાહ ન જોવી પડે તે માટે ધ્યાનમાં રાખવામાં આવશે અને ઘણા સ્થળો પર રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વખતે 2 લાખથી વધારે પ્રવાસીઓ ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશનના સમયમાં થયો ફેરફાર. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં હવે દિવાળી વેકેશન પડશે, જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 9-29 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. તેમાં 21 દિવસની દિવાળી વેકેશનની નિયામક કચેરીએ જાહેરાત કરી છે. ગત વર્ષે 9 નવેમ્બર 2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થતું હતું, જેમાં આ વર્ષે નવેમ્બર માસમાં દિવાળીનો તહેવાર હોવાથી વેકેશનના સમયમાં ફેરફાર થયો છે. જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશનને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જે મુજબ 9 નવેમ્બરથી લઈને 29 નવેમ્બર સુધી તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરવાનું રહેશે. મહત્વનું છે કે ગત વર્ષે 9 નવેમ્બર 2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થતું હતું. ગત વર્ષે ઓક્ટોબર માસમાં દિવાળીનો તહેવાર હતો, જ્યારે આ વખતે નવેમ્બર માસમાં દિવાળીનો તહેવાર હોવાથી દિવાળી વેકેશનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રાપ્ત થતી વિગત મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ તારીખ 9 નવેમ્બરથી તમામ પ્રાથમિક શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવાની નિયામક કચેરી દ્વારા પરિપત્રના માધ્યમથી તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને સૂચના આપી છે. ગત વર્ષે 20 ઓક્ટોબરથી લઈને 9 નવેમ્બર 2023 સુધી દિવાળી વેકેશન હતું. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે અધિક માસના લીધે દિવાળી 1 મહિનો પાછી ઠેલાતા વેકેશનનો સમયગાળો પણ ઓક્ટોબરના બદલે નવેમ્બરમાં લઈ જવાયો છે. વેકેશનમાં ફેરફાર થતા આ વખતે પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્ય માટેના દિવસો 124 ફાળવાયા હતા, જે ગત વર્ષે 104 હતા. તો બીજી તરફ ગત વર્ષે બીજા સત્રમાં શિક્ષણ કાર્ય માટે 137 દિવસ ફાળવાયા હતા, તો આ વખતે 127 મળશે. એટલે કે ઉનાળુ વેકેશન 6 મે 2024થી જાહેર કરવામાં આવશે.